પૂમનામ સિવાય વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર ગુજરાતીના તાસમાં આપ સૌનું સ્વાગત છે આપણે આજે એકમ બે ભંડોળ વિશે જોઈશું કે શબ્દ ભંડોળ એટલે શું તો શબ્દોનો એક ભંડોળ આપણે જોઈએ કે ગુજરાતી ભાષાની અંદર એ એક શબ્દના અનેક અર્થ થતા હોય છે ઉદાહરણ તરીકે જોઈએ તો આપણું શરીર તો શરીરને આપણે કહીએ તન કાયા બરાબર એ જ રીતે આપણે આંખ તો આંખને નેત્ર નયન ચક્ષુ તો આ રીતે એક શબ્દના આપણને ઘણા બધા અર્થ એ આવડતા હોય છે તો એ જ રીતે આપણે એ આ પાઠ આ ચેપ જે ટૉપિકની અંદર આપણે જોવાનું છે તો એ પહેલાં થોડી આપણે ભાષા વિશે એમ કે જોઈ લઈએ કે ભાષા કોને કહીશું તો વિદ્યાર્થી મિત્રો માનવ સમાજને અરસ પરસ એ વ્યવહાર કરવા માટે મળેલી કુદરતની જો બક્ષીસ હોય તો એ છે ભાષા આપણને ક્યારે એવો વિચાર આવે છે કે જો આ ભાષા ન હોય તો અને ખરેખર ભાષાનો ઉદ્ભવ એ કઈ રીતે થયો તો મૂળ આપણી જે ભાષા એ સંસ્કૃત ભાષા છે બધી જ ભાષાઓની જનની હોય તો એ સંસ્કૃત છે અને સંસ્કૃતમાંથી એ તદ્ભવ તત્સમ અને આવી પ્રાકૃત ભાષાઓ એ ઉતરી આવી છે તો વિદ્યાર્થી મિત્રો ભાષા એ એક એવું માધ્યમ છે કે વ્યક્તિ પોતાની લાગણી સંવેદના પોતાની વાત વિચારો એ બીજી વ્યક્તિની આગળ એ રજૂ કરી શકે છે એટલે કોઈ વાત કે વિચારનું અર્થગ્રહણ કરવા માટેનો જે નાનામાં નાનો એકમ હોય તો એ વાક્ય છે અને વાક્ય એટલે કે શબ્દોનો એક સમુચ્ચય વાક્ય એ પણ પાછું એક અર્થસભર એને આદર્શ ગોઠવણીથી થયું હોય તો જ આપણે તેને વાક્ય કહીએ છીએ કંઈ ગમે તેમ શબ્દો ગોઠવવાથી એ વાક્ય બનતું નથી આપણે એક બે વાક્યોની અર્થસભરની દ્રષ્ટિએ જોઈએ કે પહેલું વાક્ય છે અષાઢ મહિનાની વરસાદી રાતે દરિયાએ મર્યાદા ઓળંગી બીજું વાક્ય અષાઢની મેઘલી રાતે મહેરામણે માજા મૂકે તો વિદ્યાર્થી મિત્રો અહીં આ બંને વાક્યોનો અર્થ એક જ સૂચવાય છે પરંતુ બંને વાક્યોની અંદર જે શબ્દો એ શબ્દોની એક અલગ કમાલ છે આપણે જોઈએ કે અષાઢ મહિનાની વરસાદી રાતે તો અહીં વરસાદી રાતેની જગ્યાએ મેઘલી રાતે શબ્દ પ્રયોજાયો છે અહીં દરિયાની જગ્યાએ મહેરામણ અને મર્યાદા ઓળંગી એટલે માજા મૂકી તો આ રીતે ગુજરાતી ભાષાની અંદર એ શબ્દભંડોળ એ અખૂટ છે આ બંને વાક્યની અંદર એ અર્થ એક જ છે બીજું વાક્ય આપણને વધારે થોડું એમ કે ગમે છે શબ્દોની દૃષ્ટિએ કે મેઘલી મહેરામણ માઝા આ શબ્દોની પસંદગીથી વાક્યની એક શોભા વધે છે એટલે કે વાક્યને એ શબ્દો આકર્ષક અને અસરકારક બનાવે છે ટૂંકમાં આપણે કહી શકીએ કે કોઈ પણ વાક્યના કોઈ પણ ભાષાના આપણે જેટલા વધારે શબ્દો જાણતા હોઈએ તો એ આપણી બોલવાની એક છટા પણ એક અલગ તરી આવે છે આપણે જોઈએ કે દરેક ભાષાને પોતાનું શબ્દ ભંડોળ હોય છે વિદ્યાર્થી મિત્રો આ તો ગુજરાતી છે એ સિવાય હિન્દી અંગ્રેજી તેલુગુ ફ્રેન્ચ આવી દરેક ભાષા દુનિયાની દરેક ભાષાની અંદર પોતાનું શબ્દભંડોળ એ અખૂટ હોય છે તો એમાં જોઈએ કે એમાં સમયાંતરે નવા નવા શબ્દો ઉમેરાતા હોય છે અને આધુનિક ટેકનોલોજીના કારણે આજે ગુજરાતી ભાષાની અંદર પણ એ કેટલાય શબ્દોએ બળી ગયા છે અને એમાં પણ આપણા જે કહેવાય કે આપણા દેશની અંદર એ અંગ્રેજો ફ્રેન્ચો જે કેટલાય આરબો આવ્યા તો આવી કેટલીય પ્રજાઓ આવી અને એ પોતાના શબ્દોને એ મૂકતા ગયા છે અને આપણે એ એ જ શબ્દોને પ્રયોજીએ છીએ આપણે જોઈએ કે જે જલેબી શબ્દ એ મૂળ ફારસી શબ્દ છે પરંતુ આપણે તેને ગુજરાતીમાં જલેબી જ બોલીએ છીએ તો એવા તો ઘણા શબ્દો છે આપણે જોઈએ કે ટેબલ શબ્દ એ મૂળ અંગ્રેજી શબ્દ છે પરંતુ આપણે એને વ્યવહારમાં આપણે ટેબલ શબ્દનો જ ઉપયોગ કરતા હોઈએ છીએ એનો ગુજરાતી શબ્દ થાય મેજ પરંતુ આપણે એ ટેબલ શબ્દ તરીકે વાપરીએ છીએ તો એવા તો આ તો થઈ શબ્દો કે જે ભાષા એવા શબ્દો કે જેને આપણે પ્રોપરલી એ શબ્દો તરીકે જ આપણે વાપરતા હોઈએ છીએ તો હવે આપણે જોઈએ કે અનેક શબ્દો શબ્દ એક હોય પરંતુ એનો અર્થ એ અલગ અલગ સૂચવાતો હોય છે ટૂંકમાં જે મૂળાક્ષરોને આપણે આજુબાજુ ગોઠવીએ તો એનાથી એક શબ્દ બને છે પરંતુ કોઈ ગમે તેમ ગોઠવી દેવાથી એ શબ્દ બનતો નથી આપણે એક ઉદાહરણથી સમજીએ કે કી ર અને ફી આ ત્રણ એ અલગ અલગ મૂળાક્ષરો છે અને ત્રણેય મૂળાક્ષરોને જો આપણે એક હરોળમાં જો શબ્દ બનાવીએ તો એનો શબ્દ થાય છે કિરફી તો વિદ્યાર્થી મિત્રો ગુજરાતી ભાષામાં એનો કંઈ અર્થ છે તો કહીએ ના કારણ કે આપણને કિર્ફી શબ્દ એ એમ કે કંઈક અલગ લાગે છે એમ એનો કોઈ ગુજરાતી ભાષામાં અર્થ આપણને થતો હોય એવું લાગતું નથી કદાચ બીજી ભાષામાં થતો હોય પરંતુ ગુજરાતી ભાષામાં કિર્ફી શબ્દનો કોઈ અર્થ થતો નથી પરંતુ આ જ ત્રણ શબ્દોને આપણે આ રીતે ગોઠવીએ કે એ ત્રણ શબ્દોની મદદથી આપણે ફી ર કી તો આવો શબ્દ બનાવીએ કે ફિરકી તો આ રીતે શબ્દ કરીએ તો આપણને તેનો એક ખાસ અર્થ મળે છે બરાબર તો એ ગુજરાતી ભાષામાં આપણે ફિરકી શબ્દનો કોઈ ચોક્કસ અર્થ છે તો આ જ રીતે વિદ્યાર્થી મિત્રો એ શબ્દ કોને કહીશું તો શબ્દ જે પોતે એવી રીતે અર્થસભર ગોઠવાયો હોય એવા મૂળાક્ષરો તેને આપણે શબ્દ કહીશું તો આ રીતે ગુજરાતી ભાષામાં એક શબ્દના અનેક અર્થ થતા હોય છે આપણે જોઈએ કે દરેક શબ્દનો કોઈ પણ ઓછામાં ઓછો એક તો અર્થ થતો જ હોય પરંતુ એકના અનેક અર્થ પણ થતા હોય છે હવે આપણે પરંતુ એ વાક્યના આધારે એનો અર્થ અલગ અલગ થતો હોય છે હવે આપણે જોઈએ એક વાક્ય કે એક કહે હદ થાય હવે નહીં ભાંડું વિજોગ ખમાતો આ મારા ફળીના જાડવા બે આ કાવ્યમાંથી આ પંક્તિ લેવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો અહીં જે હદ શબ્દ છે હદ શબ્દ જ્યારે આપણે સાંભળીએ ને ત્યારે આપણને આપણા મગજમાં હદ એટલે સીમા મર્યાદા અને અંત એવો અર્થ થાય છે પરંતુ અહીં આ વાક્યના સંદર્ભમાં એવો એક પણ અર્થ થતો નથી કે હદ થાય છે એટલે કે હવે સહન થતું નથી એવો હદ થાય એ રૂઢિપ્રયોગના અર્થમાં આ શબ્દનો અર્થ એ એવો થાય છે કે હવે જે ભાંડુ એટલે કે ભાઈઓનો વિજોગ એ સહન થતો નથી તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણને જ્યારે અંડરલાઈન કરીને એ વાક્યનો અર્થ પરીક્ષામાં પૂછાય ત્યારે એ આખું વાક્ય વાંચવાનું અને વાંચ્યા પછી તે વાક્યના અર્થમાં તે શબ્દનો શું અર્થ થાય છે તે રીતે આપણે લખવાનું હોય છે આગળ તુલસી દલથી તોલ કરો તો બને પવન પરપોટો પણ ભજન કરે તે જીતે કાવ્યમાંથી લેવામાં આવેલ છે તો દલ એટલે આપણા મગજમાં જ્યારે દલ શબ્દ બોલીએ ને તો એનો અર્થ દલ એટલે સમૂહ એવો થાય સૈન્ય દલ આપણે શબ્દ વાપરીએ છીએ તો દલ એટલે આખો સમૂહ વપરાતો હોય જેના માટે પરંતુ અહીં તુલસી દલ દલ એટલે પાંદડાના અર્થમાં લીધું છે તો આ રીતે આ શબ્દના પણ બે અર્થ થાય છે કે દલ એટલે સમૂહ અને દલ એટલે પાંદડું તો અહીં જે પાંદડાના અર્થમાં આ શબ્દ વપરાય છે ત્રીજું જોઈએ સડકની એક બાજુ ઝાડોની હાર હતી તો આ પોસ્ટ ઓફિસ આપણી બીજી કૃતિમાંથી લેવામાં આવ્યું છે પાઠ નંબર બે તો જે હાર શબ્દ છે ને એ હાર શબ્દ જ્યારે આપણે બોલીએ ત્યારે આપણને હાર એટલે પરાજય જે જીતનો વિરોધી શબ્દ તરીકે આપણે એમ કે એનો અર્થ લેતા હોઈએ છીએ પરંતુ અહીં વાક્યની દૃષ્ટિએ જોઈએ તો હાર એટલે કે જે ફૂલોની મોટી માળા એવો જે એમ કે ગળામાં પહેરવાનું ઘરેણું એના અર્થમાં એમ કે એવો અર્થ થાય છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે શબ્દ એક હોય પરંતુ એના અર્થ એ અનેક હોય છે એ પણ આપણે કઈ રીતે જોઈશું તો એ વાક્ય આખું વાંચીશું અને વાક્યના વાક્યની અંદર એ શબ્દનો અર્થ એ શું થાય છે એ આપણે જોવાનું અને ત્યારબાદ એનો અર્થ લખીશું હવે આગળ જોઈએ કે આ પ્રમાણે એ દરેક વાક્યમાં શબ્દોના અર્થ કરતી વખતે તેનો બીજો અર્થ એ સાથેનો એમ કે સમગ્ર વાક્ય સાથેનો સંદર્ભ પામીને એમ કે સમજવું જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે કેટલાક ઉદાહરણો દ્વારા એને વધુ સ્પષ્ટ રીતે સમજી શકીશું કે આ રીતે તમને પરીક્ષામાં વાક્ય આપેલ હોય અને તેની અંદર સૂચના હશે કે ગાટા શબ્દો એ એકથી વધુ અર્થ ધરાવે છે અને તેના અર્થ જણાવો અને જે યોગ્ય અર્થ મૂકી વાક્ય ફરીથી લખવાનું છે એટલે ઉદાહરણ જોઈએ કે અલી ડોસા દીકરીના સમાચારની રાહ જોતા હતા તો આ રીતે આ વાક્યની અંદર એ રાહ શબ્દ એ ઘાટા અક્ષરે લખેલ છે તો રાહ શબ્દના અનેક અર્થ જોઈએ કે રાહ એટલે પ્રતીક્ષા રસ્તો તરેહ માર્ગ રીત તો વિદ્યાર્થી મિત્રો આ બધા જ અર્થ એના છે પરંતુ અહીં આ વાક્યના સંદર્ભમાં કયો બે બંધ બેસશે તો અહીં રાહ એટલે પ્રતીક્ષા એ સમાચારની રાહ જોતા હતા એટલે પ્રતીક્ષા કરતા હતા એ રીતે શબ્દનો અર્થ થશે તો અહીં એના સંદર્ભમાં વાક્ય બનાવવાનું છે કંઈ બીજા અર્થ લઈશું તો વાક્ય બંધ બેસશે નહીં તો અહીં જોઈએ કે અલી ડોસા દીકરીના સમાચારની પ્રતિક્ષા કરતા હતા અહીં એક બીજો ફેરફાર થયો એ તમે જુઓ કે અહીં રાહ શબ્દ છે તો ક્રિયાપદ જોતા હતા અને પ્રતિક્ષા શબ્દ આવ્યું તો એ ક્રિયાપદ આખું જે કરતા હતા એ થઈ જાય છે તો વિદ્યાર્થી મિત્રો આવો જે ક્રિયાપદમાં પણ ફેરફાર આપણે કરવાનું રહેશે જેમ અર્થ બદલાશે એમ વાક્ય રચના પણ બદલાશે અને એ વાક્ય કેવી કે જે એનો એ વાક્ય બંનેની બંને વાક્યોનો અર્થ એક જ થવો જોઈએ બરાબર એના શબ્દો જ બદલાવા જોઈએ પરંતુ એનો અર્થ એ જળવાઈ રહેવો જોઈએ તો બીજું વાક્ય જોઈએ પોસ્ટ માસ્તરે અલીભાઈ તરફ લક્ષ્ય ન આપ્યું તો લક્ષ્યના અર્થ થાય છે જુઓ એક તો ધ્યાન ઉદ્દેશ્ય નિશાન લાખની સંખ્યા આવા અનેક અર્થ થાય છે પરંતુ આ બધા અર્થમાંથી આ વાક્યમાં અર્થ જે બેસે તેવું વાક્ય શબ્દ કયો છે તો એ ધ્યાન છે તો અહીં પોસ્ટ માસ્તરે અલીભાઈ તરફ ધ્યાન ન આપ્યું તો આ રીતે એ વાક્ય આપણે બદલી શકીએ છીએ ટૂંકમાં વાક્યનો અર્થ એ જ રહેવો જોઈએ ફક્ત એનો જે શબ્દ એટલે કે સમાનાર્થી શબ્દ એનો બદલાઈ જાય છે આગળ જે સફાઈ કરવી એ અણદાની ધૂન હતી તો અહીં ધૂન શબ્દના અર્થ જોઈએ તો રટણ લહેર લત તરંગ લગ્નિ વ્યસન ટેવ અનેક અર્થ થાય છે પરંતુ અહીં અણદાની ધૂન હતી એટલે ધૂન એ કહીએ તો એ વ્યસન એના અર્થમાં લેવાનો છે એટલે અહીં સફાઈ કરવી એ અણદાનું વ્યસન હતું અહીં લિંગના આધારે એ ક્રિયાપદ બદલાય છે ધૂન એટલે એ સ્ત્રીલિંગના અર્થમાં છે જ્યારે વ્યસન એ આજે નપુંસકલિંગના અર્થમાં છે એટલા માટે અહીં ક્રિયાપદ એ હતું થઈ જાય છે તો આવો ક્રિયાપદની અંદર એ પણ ફેરફાર આપણે કરતા રહીશું આગળનું વાક્ય જોઈએ સાયકલવાળાને હરિયાએ પૈસા લેવા માટે તાણ કરી તો અહીં તાણનો શબ્દ થાય છે આગ્રહ ખેંચ અછત તંગી તો અહીં વાક્યના અર્થમાં તાણ શબ્દનો અર્થ આપણે કયો લઈશું તો તાણ એટલે જે આગ્રહ કર્યો પૈસા લેવા માટે જે સાયકલવાળાએ હરિયાને આગ્રહ કર્યો તો અહીં એ જે કહેવાય કે તાણ એ નારી જાતિ એટલે કે સ્ત્રીલિંગ છે તો એ તાણ કરી જ થશે અને અહીં આગ્રહ એ જે પુલ્લિંગ જાતિ છે એટલે કે નર જાતિ છે એટલે આગ્રહ કર્યો એવો એમ કે ફેરફાર કરીશું આગળ શહેરના પાકા રસ્તાઓ સોરી શહેરના રસ્તાઓ પાકા અને મજબૂત હતા તો અહીં પાકા એટલે મજબૂત સજ્જડ નક્કર સંગીન લુચ્ચા લાંઠ લબાડ હોશિયાર પાવરતા આવા અનેક અર્થ થાય છે તો એમાં આપણે કયો અર્થ બેસશે તો પાકા હતા એટલે નક્કર હતા એ કંઈ તૂટે એવા ન હતા તો એનો અર્થ આપણે નક્કરના અર્થમાં લઈશું અને આ ક્રિયાપદ પણ બંને જે પુલ્લિંગમાં છે એટલે એમાં પણ ક્રિયાપદ એનું એ જ રહેશે આગળ તમે દૂર જશોમાં બાપા હવે આ આવ્યા તો અહીં મા શબ્દના અર્થમાં જોઈએ તો મા એટલે ન ના નહીં અને બીજું જોઈએ તો મા એટલે બા માતા અને મા એટલે અંબામા એવો અર્થ પણ લેવામાં આવે છે પરંતુ અહીં મા શબ્દને આપણે જે નકારના અર્થમાં લઈશું એટલે કે તમે દૂર ન જતા બાપા હવે આ આવ્યા અથવા તો તમે દૂર જશો નહીં બાપા હવે આ આવ્યા આ રીતે વાક્યના ની અંદર આપણે સુધારો કરીને વાક્યને જે યોગ્ય જે બંધ બેસે એવો શબ્દ આપણે મૂકવાનો છે તો આ હતી જે અર્થ એક સોરી એટલે કે શબ્દ એક અને અર્થ અનેક તો વિદ્યાર્થી મિત્રો આ પરીક્ષામાં એક ગુણમાં પૂછાતો હોય છે તો આવા આપણે બીજા શબ્દોના પણ વાક્યો બનાવવાનો પ્રયત્ન કરીશું